યશો વિજય સુરી મહારાજ છે ને ભક્તિ યોગાચાર્ય એમણે બહુ સરસ વાત કરી કે ભગવાન આપણને સફળતા મળે એમાં પણ ભગવાનની કૃપા છે નિષ્ફળતા મળે એમાં પણ ભગવાનની કૃપા છે સફળતા મળે એમાં અનુગ્રહ કૃપા નિષ્ફળતા મળે એમાં નિગ્રહ કૃપા એક એક વખત ભીલડીયામાં સાતસો પાઠશાળાના પંડિતજીઓ આવવાના હતા અને એની સામે મારે પ્રવચન કરવાનું પ્રવચન ટકાટક તૈયાર કર્યું આજે તો એમ બનાસકાંઠાની દરેક પાઠશાળાના ટીચરના સામે આપણે બોલવાનું છે એટલે આપણે છવાઈ જશું સાતસો સાતસો ગામોમાં મસ્ત તૈયારી કરી બહુ શરૂઆતના દિવસોની આ વાત છે સવારે નૌકારશી પતિ ગઈ નવ વાગે બરાબર પાટ ઉપર આવીને બેઠા સાડા નવ દસ વાગે એમનું પ્રવચન કરવાનો સમય આવ્યો અને બરાબર એ જ વખતે એમનું ગળું ચોકઅપ એક અક્ષર ન નીકળે એમને વિચાર થઈ ગયો સાતસો જણા મને સાંભળવા આવે ને મારા ગળામાંથી ભગવાન આ અને પછી એમણે ભગવાનને કહ્યું ભગવાન તે મારું ગળું બંધ કર્યું ને એમાં પણ તારી નિગ્રહ કૃપા એ છે આજે મને એમ હતું કે હું સાતસો ની સામે છવાઈ જઈશ બોલીને મારો ઈગો પુષ્ટ થવાનો હતો તે મારું ગળું બંધ કરી તે મારો ઈગો ખતમ કરી નાખ્યો ભગવાન તને લાખ લાખ ફેલ થાવ ત્યારે પણ ભગવાનને જસ આપો ભગવાન બદલી નહીં નાખો હવે મણિભદ્ર ને બદલે ઘંટા ચાલુ કરો આગલોડ ને બદલે મોડી જવાનું ચાલુ કરો પ્રભુ તારી કૃપા તે મને ફેલ કરીને મારા ઈગોને ખતમ કરી નાખો બેસે છે ફ્રસ્ટ્રેશન ને દૂર કરવા માટે વિરાજે કીધું ને કે હું ઉપાય આપું શાસ્ત્રમાં બહુ સરસ ઉપાય છે જે મૂડ આઉટ થઈ જતા હોય જે હતાશા અને આ યાદ રાખજો આ હતાશા નિરાશા તમને એક દિવસ સુસાઇડ સુધી લઈ જાય છે જેટલા પણ આપઘાત થયા છે એના મૂળમાં જોશો તો તમને હતાશા દેખાશે પેલા હતાશ અને પછી આગળ જરા સુસાઇડ વિનાશ તમે રોજ બોલો છો ઉપસર્ગા છિદ્યંતે હવે શું બોલો છો ક્યારે પૂજ્ય માને બસ આ છેલ્લી લાઈન બરાબર યાદ રાખો મન પ્રસન્નતા મેથી પૂજ્ય માને જીનેશ્વરે એનો અર્થ આ કરીએ જ્યારે જ્યારે તમે મૂળાઉટ થાવ છો ત્યારે ત્યારે પરમાત્માની દિલ દઈને ભક્તિ કરો પ્રભુની પૂજામાં તાકાત છે તમારા મનને પ્રસન્નતાથી તરબતર કરી દેશે આજે પણ જોજો જેઓ અષ્ટ પ્રકારની પૂજા કરીને બહાર નીકળે છે ને ફ્રેશ બાથરૂમમાંથી નાઈને બહાર નીકળ્યા પછી કદાચ તમારા થોબડા જોઈએ તેવા પ્રસન્ન નહીં હોય

આજે પૂજા કરીને તમે ઘરે ગયા કપડાં બધીને બાઇક પર જ્યારે કોલેજ પર જઈ રહ્યા છો આજે એક્સિડન્ટ થવાનું હતું પણ આજની પૂજાના પુણ્યના પ્રભાવે તમારું એક્સિડન્ટ એક ખરોચ લાગશે અને કર્મ ખતમ થઈ જશે તમને ખબર નથી કે આજે મારું શું થવાનું છે હું કેમ બચી ગયો પણ દુનિયા કુદરત કુદરતના કમ્પ્યુટરની અંદર બધું જ ગોઠવાયેલું છે એનો કરિશ્મા એટલો જબરજસ્ત છે તમારા કમ્પ્યુટરને વાયરસ લાગે છે કુદરતના વાયરસ નથી લાગતો એ ડે ટુ ડે નું બરાબર મેન્ટેન કરે છે બેલેન્સ કે આજે એના આટલા કર્મ ખપ્યા આજે એટલા કર્મ બાંધ્યા તમે જ્યારે માંગશો ત્યારે હિસાબ એની પાસે રેડી જશે મંથ એન્ડમાં નહીં માર્ચ એન્ડમાં નહીં ડે ટુ ડે